સુરત જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસ દ્વારા વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વેપારીઓ સાથે મીટિંગ યોજી કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તેની માહિતી પણ આપવામાં આવી રહી છે। आगामी समय में दिवाळी सहित तहेवारो आवी रह्या छे त्यारे कोई अनिच्छनीय बनाव न बने तेने लईने सुरत जिला में पोलीस एलर्ट मोड में छे। पोलीस द्वारा मांगरोड, उमरपाड़ा, तड़केश्वर, जंखवाव, अरेठ सहित विस्तार में फूड पेट्रोलिंग तेमज वाहन चेकिंग की कामगीरी करवामां आवी रही छे। आ उपरांत कलेक्टरना जे जुदा जुदा जाहेरनामा छे तेनी अमलवारी थई रही छे के केम ते अंगे पण चेकिंग करवामां आव्युं हतुं। आ उपरांत पोलीसना उच्च अधिकारीओए वेपारीओ साथे मीटिंग पण योजी हती अने कई कई बाबतोने लईने तकेदारीओ राखवी तेनी माहिती पण पोलीस द्वारा आपवामां आवी हती। જી સાહેબ, દિવાળીના ટાણે કયા પ્રકારની કામગીરી પોલીસ દ્વારા? સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, એસપી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ માંગરોળ ડિવિઝન છે એના માંડવી પોલીસ સ્ટેશનના તડકેશ્વર વિસ્તારમાં કરંજ અને તડકેશ્વર વિસ્તારમાં આવેલી જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પીઆઈસ અને સ્ટાફ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે। એ અન્વયે ભાડુઆત દ્વારા જે મકાનો અને ચાલીઓ ભાડે આપવામાં આવેલી છે એ ચેક કરવામાં આવેલી છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સીસીટીવી ફૂટેજીસ લગાવવામાં આવેલા છે કેમ અને જુદા જુદા જે મહેરબાન કલેક્ટર સાહેબના જે જાહેરનામાઓ છે એની અમલવારી થઈ રહી છે કે કેમ તે અનુસંધાને ચેકિંગ કરવામાં આવેલું છે। વાહન ચેકિંગ પણ રાખવામાં આવેલું, ફૂડ પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલું છે। એ ઉપરાંત બેન્કર્સ છે, મજૂરો રાખતા જે ચાલીના ઓનર્સ છે તે તથા વેપારીઓ છે, સોના ચાંદીના વેપારીઓ છે, સાથે સાથે ભીડભાડવાળી જગ્યા છે એ માર્કેટ છે એના વેપારીઓ છે, ઉપરાંત આંગળિયા ઓનર્સ છે, એ તમામ જે છે એ લોકો છે એમની સાથે મીટિંગ કરી એમને જરૂરી તકેદારી રાખવા માટે અને પોલીસ તરફથી જે સૂચનાઓ આપવામાં આવેલી છે તેનું પાલન કરવા માટે થઈને એક મીટિંગ એમની સાથે રાખવામાં આવેલી છે અને સૂચનાઓ આપવામાં આવેલી છે અને એમના દ્વારા પણ જે કંઈ સૂચનો થયેલા છે એની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવે એ અંગે પણ બાંયધરી આપવામાં આવેલી છે। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।